હરિસ્થાને અપરાધા. તમારે તીર્થમાં આવીને કઈક ભૂલ થઈ ગઈ હોય, ભગવાનની સામે ભગવાનના મંદિરમાં કઈક ભૂલ થઈ ગઈ હોય, ભગવાનનું નામ જપો ને તો ભગવાનનો અપરાધ ક્ષમા થઈ જાય. ભગવાન પ્રતિ ગમે એ ગલતી થાય, ભગવાનનું નામ જપવાથી એ અપરાધ નષ્ટ થઈ જાય. અને પહેલા એ સમજી લો અપરાધ શું છે. પાપ કરતા જેનું 8000 ગણું ફળ મળે ને એને અપરાધ કહેવામાં આવે છે. અને જે ભક્તોનો થાય, સામાન્ય માણસનો અપરાધ ન હોય ક્યારે. કોઈ ભક્તને કોઈ પરેશાન કરે ને ત્યારે એને અપરાધ લાગે. ભાગવતમાં નવમ સ્કંદમાં દુર્વાસાજીએ અમરીશ મહારાજને મારવાનો પ્રયાસ કર્યો છે. વિચાર કરો, એક બ્રાહ્મણ છે અને ભગવાન કૃષ્ણ શું કહે છે, નમો બ્રાહ્મણ્ય દેવાય, હું એ બ્રાહ્મણોને મારા આરાધ્ય માનું છું, મારા દેવતા માનું છું. અને એવા દુર્વાસાએ ભગવાનના ભક્ત અમરીશનો અપરાધ કર્યો, સુદર્શન ચક્ર વાહે પડ્યું, ઇન્દ્રના લોકમાં ગયા, ઇન્દ્રએ રક્ષા ન કરી, બ્રહ્માજીના લોકમાં ગયા, બ્રહ્માજીએ રક્ષા ન કરી, શિવજીના લોકમાં ગયા ત્યારે શિવજીએ કીધું આમ ભટકવાનું બંધ કરો અને જેનું ચક્ર છે ને એની શરણમાં વયા દેવ. સ્વયં ભગવાનના શરણમાં ગયા અને ભગવાને કીધું, દુર્વાસા અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને આધીન છું એટલા માટે હું કાંઈ કરી શકું એમ નથી. ત્યારે દુર્વાસાજીએ કીધું, પ્રભુ એક બ્રાહ્મણ નકામો વયો જાહે મફતના ભાવમાં, કાંઈક તો ઉપાય બતાવો. ત્યારે ભગવાન કહે છે કે જેનો અપરાધ કર્યો છે ને એ અમરીશના ચરણમાં જઈને ક્ષમા યાચના કર, કદાચ તું અપરાધમાંથી બચી જઈશ. દુર્વાસાજી પાછા આવી અને અમરીશ મહારાજને પ્રણામ કરી ક્ષમા યાચના કરે, ત્યારે સુદર્શન ચક્રે એનો પીછો છોડ્યો. ત્યારે વિચાર કરો, આ ભગવાનના ભક્તો પ્રતિ થયેલો અપરાધ દુર્વાસા જેવા મહત વ્યક્તિઓને જો લાગી જતો હોય તો આપણી જેવા સામાન્ય વ્યક્તિઓનું શું કહેવું છે કે. અને આપણે તો ગમે એના માટે ગમે એ બોલી દેતા હોઈએ છીએ ગમે ત્યારે. અપરાધ ભગવાનનો થઈ ગયો, ભગવાનને કદાચ તમે ગાળાઈ આપી દીધી, હરિનામ લેવાથી અપરાધથી નીકળી જશો. પણ ભગવાનના ભક્તના અપરાધમાંથી બહાર કાઢે એવું કોઈ સાધન નથી. એની પાસે ક્ષમા યાચના કર્યા વગર બીજો કોઈ રસ્તો જ નથી આનો. અને એટલા માટે કીધું, તોમસ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ, ભક્તના અપરાધથી આ જગતમાં કોઈ ન બચાવી શકે. એ બ્રહ્મા હોય, શિવ હોય કે પછી ચાહે ઇન્દ્ર હોય, દેવતા હોય, રક્ષા નથી કરતા અપરાધી વ્યક્તિઓની. એવા વૈષ્ણવ જેના હૃદયમાં ભગવાન વિશ્રામ કરે.